દેવ પણ દેવાદી દેવના ભક્ત છે. પાંચ મિનિટ પાર્શ્વનાથ પાસે અને પદ્માવતી પાસે 45 મિનિટ, એ કહા કા ન્યાય. નરેન્દ્ર મોદી તમને 45 મિનિટની એપોઇન્ટમેન્ટ આપે અને તમે જયારે દિલ્હીમાં પહોંચો અને બહાર સિક્યોરિટી ઉભી હોય અને પ્યુન તમારો ઓળખીતો નીકળ્યો, તમે એને કેટલી મિનિટ આપો અને મોદીની સાથે કેટલી મિનિટ બેસો? મોદી ઓળખીતો નથી છતાં તમને એપોઇન્ટમેન્ટ આપી છે. પ્યુન તમારો પટ્ટાવાળો ઓળખીતો નીકળ્યો અને એ પણ તમારી સામે મુસ્કુરાય છે, તમે એને 5 મિનિટ પણ આપો ખરા? આપો ખરા? ખાલી સ્માઇલ આપીને અંદર અને મોદીજીને 45 ને બદલે એ 50 બેસે તો બેસો ના બે, એ નવરો નથી. તમે એ બધા નવરા ધૂપ સમજો છો? હમણાં એક જગ્યાએ એક જોક્સ વાંચ્યો, એક પત્ની અને પતિને કીધું કે મેં રૂઠ ગઈ, આપ મુજે મનાતે હો તો કિતના અચ્છા લગે. મેં રૂઠ જાઓ ઓર આપ મુજે મનાતે રહો એસા કિતના અચ્છા લગે. ઓલાએ કીધું, ગાંડી કાંઈ સારું ન લાગે, દુનિયાને એમ ખબર પડે બે નવરા ધૂપ છે, કાંઈ કામ નથી. આ ધંધા કરવાના, તું રૂઠે ને હું મનાવું. મોદી નવરો નથી, તમને 45 ની 50 આપે, પણ 45 ની કદાચ 50 આપે ને તો તમે ઉઠવા પણ ના જાઓ, બાથરૂમની શંકા થઈ હોય ને તોય તમે ના જાઓ. અને આ મોદીનું પ્રવચન ચાલતું હોય મન ફાવે ત્યારે બહાર નીકળી શકે છે. આ બહેનો તો બહુ જોરદાર હોશિયાર કે ભાઈ, સીટ એવી પકડી છે જેવું સર્વમંગલ થાય પેલા બહાર. દેવની પાછળ પાગલ છો, દેવાથી દેવની પાછળ પાગલ નથી, કારણ કે દેવાથી દેવ ઉપર હજી તમને વિશ્વાસ નથી. ફરીથી કહી દઉં, મોબાઈલ અને ટેલિવિઝન આ બેમાં શું ફરક છે? જલ્દી ઘડી દોડ રહી હે, મોબાઈલ ઓર ટેલિવિઝન મેં ક્યા ફરક હૈ? બોલો બોલો, એક ક્યા બોલે આપ? ઓર ટેલિવિઝન મેં દેખ સકતે. નંબર 3, કિસીકો કુછ બોલના હે? મોબાઈલ સાથ મેં રહેતા તો ઉસમે ટીવી ભી આ જાતા હે ના? બોલો. ટીવી જરૂરત હૈ? અરે વાહ, મોબાઈલ આદત હૈ ઓર ટીવી જરૂરત હૈ? ક્યા જવાબ આતે? મેં દૂસરે અંદાજ મેં પૂછ રહા હું કે મોબાઈલ ઓર ટીવી મેં ક્યા ફરક હૈ? એક હી ફરક હૈ, યદિ હમે કોઈ મેસેજ દેના હૈ મોબાઈલ સે દેંગે તો એક હી આદમી કો પહોંચેગા, ઓર ટીવી મેં યદિ વોહી મેસેજ દેંગે કે હમારા બચ્ચા ગુમ હો ચુકા હૈ તો કિતનો કો જાયેગા? કરોડો કો જાયેગા. બરાબર, નીચે એડ કે નીચે આતી હૈ ના સ્ટ્રીપ કે જિસકે અંદર આપકે મેસેજ જાતે હૈ, આપકો જો ભી દેના હોતા હૈ વો આતે હી રહેતા હૈ, ઘૂમતે હી રહેતા હૈ. બરાબર, તો ટેલિવિઝન મેં કરોડો કો એક સાથ મેસેજ પહોંચતા હૈ, મોબાઈલ મેં એક કો પહોંચતા હૈ, અરે વોટ્સએપ ગ્રુપ મેં 254 કો પહોંચેગા, ઓર ક્યા? દેવ મોબાઈલ હૈ, દેવાધિદેવ ટેલિવિઝન હૈ. એક દેવ કી ભક્તિ કરોગે તો એક હી દેવ જાગૃત હોગા યા નહીં ભી હો સકતા હૈ, લેકિન દેવાધિદેવ કી ભક્તિ કરોગે તો એક નહીં 1 કરોડ દેવતા તુમ્હારી સેવામાં આ જાયેગે, ક્યોંકિ કોટી દેવતા ઇનકી સેવામાં હૈ. એક સિમંદર ભગવાનની તમે ભક્તિ કરો તો સિમંદર પાસે મિનિમમ 1 કરોડ દેવતા હોય, અને તમે સિમંદર સ્વામીને ખાલી પ્રાર્થના કરો કે ભગવાન આ તકલીફમાં આવી ગયો છું, અને એમાંથી 2-5 દેવતા જો તમને જોઈ લે, જાણી લે, તમારું કામ સુલટાવી દે, ભગવાન ટેલિવિઝનની જગ્યાએ છે અને દેવતા મોબાઈલની જગ્યાએ છે, કોની સેવા કરવી વધારે કોની કરવી તમારે નક્કી કરવાનું છે. એક કે પાસ ઓનલી પ્રભાવ હૈ, ઇનકે પાસ પ્રભાવ ભી હૈ ઓર પ્રભાવની પ્રશંસા એની થઈ શકે જેના સ્વભાવમાં ગરબડ ના હોય. સ્વભાવના જેના ઠેકાણા ના હોય એના પ્રભાવની બહુ પ્રશંસા ના થઈ શકે. સાચું બોલો, ભૂલમાં તમારા ઘરે દાઉદની દીકરીના લગ્નની આમંત્રણ પત્રિકા આવી જાય તમે જાઓ ખરા? દાઉદની દીકરીના મેરેજ થવાના હોય અને તમારા ઘરે એની આમંત્રણ પત્રિકા આવી આવી, ધારો કે માન લો આ ગઈ, ક્યા કરો?
બાજવાડા ઘરે આપી આવીએ છે ને, આ ગિરધર નગર ની આબરૂ કાઢે છે. માયા ક્યાં રહે છે? કઈ કઈ સોસાયટી મારે બાજુવાળાને પકડવો પડશે અમારે. કે ચંપાલાલજીને બહુ હેરાન કરતો રાખે. તમે વોટ્સએપમાં મૂકો ખરા દાઉદની પત્રિકા, હો આજ તો મુજે દાઉદ કા આમંત્રણ આયા હે, મૂકો ખરા. અને અંબાણી ની આવે તો દાઉદ પાસે કદાચ પ્રભાવ છે, દાઉદની પાસે સ્વભાવ નથી. જેના સ્વભાવમાં ગરબડ એના પ્રભાવને કોઈ કિંમત નથી. યસ, સ્વભાવ સારો હશે તો પ્રભાવ ઓટોમેટિક થવાનો છે. પ્રભાવ થાય એનો સ્વભાવમાં સુધારો થાય એ 100% નહીં, પણ સ્વભાવ જેનો સુધરી જાય એને ડગલે ને પગલે પ્રભાવ પરમાત્માનો જોવા મળે, મળે ને મળે.